नमस्कार, आप जो रहा छो जी 24 कलाक। आपनी साथे जुही। राजकोटना ગોંડલમાં ભૂકંપના કારણે છત ધરાશાયી થઈ છે। કોલીથડ ગામે હાઈસ્કૂલની આ છત ધરાશાયી થઈ। સદના સીબે સ્કૂલ બંધ હોવાથી કોઈ જાનહાનિ નથી। રાજકોટના ગોંડલમાં ભૂકંપના કારણે છત ધરાશાયી થઈ છે। કોલીથડ ગામે હાઈસ્કૂલની છત ધરાશાયી થઈ। સદના સીબે શાળા બંધ હોવાથી કોઈ જાનહાનિ નથી થઈ। ધીરે ધીરે સવારે 7:30-8 વચ્ચે જે ભૂકંપ આવ્યો તેને લઈને જે નુકસાની છે તે દ્રશ્યો બહાર આવી રહ્યા છે। ત્યારે કોલીથડ ગામે હાઈસ્કૂલની છત ધરાશાયી થઈ છે। કોવિડ-19ના કારણે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને લઈને મોટી જાનહાનિ થતા ટળી છે। 4.8ની તીવ્રતાનો આ ભૂકંપ હતો અને તે અમરેલી, જૂનાગઢ, ગોંડલ, રાજકોટ સહિતના તમામ વિસ્તારોમાં અનુભવાયો હતો। લોકો ઘરની બહાર આવી ગયા હતા, તો આ સાથે શાળામાં શિક્ષકો તો આવતા જ હતા, તેઓ પણ શાળાની બહાર આવી ગયા। કોલીથડ ગામે હાઈસ્કૂલની આખી છત ધરાશાયી થઈ ગઈ। પહેલેથી થોડે ઘણે અંશે જર્જરિત હાલતમાં હતી, તેવામાં ભૂકંપ આવતા સંપૂર્ણ રીતે આ છત ધરાશાયી થઈ ગઈ, જેના દ્રશ્યો રાજકોટના ગોંડલમાં ભૂકંપના કારણે આ છત ધરાશાયી થઈ। હજી પણ કલેક્ટર દ્વારા અલગ અલગ જગ્યાઓ પર જે નુકસાન થયું હોય તેની જાણકારી મેળવવામાં આવી રહી છે। સંવાદદાતા રક્ષિત પંડ્યા વધુ માહિતી સાથે ફોન લાઈન પર। જે રક્ષિત, રાજકોટના ગોંડલમાં ભૂકંપના કારણે છત ધરાશાયી થઈ એક શાળાની શું વિગતો હાલ? જુહી, ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે સવારે જે 7:40 જે 4.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તેની અંદર એપી સેન્ટર છે તે રાજકોટથી 19 કિલોમીટર દૂર ભાયાસર ગામ હતું અને ખાસ કરીને ભૂકંપના પગલે છે તે રાજકોટની અંદર વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં ગોંડલ તાલુકાના જે કોલીથડ ગામ છે, કોલીથડ ગામની જે જીબી પ્રાથમિક શાળા છે તેમની હાઈસ્કૂલની જે દિવાલ છે તે પડી ગઈ હતી અને જે ઉપરના ભાગની જે છત હતી તે ધરાશાયી થઈ હતી। સદનસીબે વાત કરવામાં તો હાલમાં જે શાળા અને કોલેજો બંધ છે ને તેના કારણે સ્કૂલની અંદર છે તો કોઈ વિદ્યાર્થીઓ નહોતા, પરંતુ કહી શકાય કે આજે મોટી દુર્ઘટના થતા અટકી ગઈ છે। ભૂકંપના કારણે જે છત જે જીબી હાઈસ્કૂલની ધરાશાયી થઈ છે ને તેમની અંદર કોઈ વ્યક્તિની જાનહાનિ નથી થઈ, પરંતુ છત ધરાશાયી થતા શાળાની અંદર નુકસાનીના સમાચાર સામે છે અને તેમની સત્તાવાર રીતે જે છે માહિતી છે તે પણ જિલ્લા કલેક્ટરને પણ આપવામાં આવી રહી છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। તો ગોંડલમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેમાં એક શાળાની છત ધરાશાયી થઈ। તો આ સાથે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ફરી ધરાધ્રુજી છે, ત્યારે રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, મોરબી સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સવારે 7:40 વાગ્યાની આસપાસ 4.8ની તીવ્રતાનો આંચકો અનુભવાતા લોકો ભયભીત થઈ ઘરની બહાર દોડી આવ્યા। લગભગ 3-4 સેકન્ડ સુધી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જો કે ભૂકંપથી કોઈ નુકસાનીના અહેવાલ નથી। ઉલ્લેખનીય છે કે 1 મહિના પહેલા પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાજકોટથી 18 કિલોમીટર દૂર ભાયાસર ગામે નોંધાયું છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટરો પાસેથી ટેલિફોનિક વાતચીત કરી ભૂકંપની માહિતી મેળવી હતી। મુખ્યમંત્રી આ જિલ્લાઓમાં છેવાડાના ગામો સુધી પણ આ ભૂકંપના આંચકાઓને કારણે જો કોઈ નુકસાન થયું હોય તો તેની ત્વરિત વિગતો મેળવી સત્વરે યોગ્ય કાર્યવાહી કરવાની સૂચનાઓ પણ કલેક્ટરને આપી છે। રાજકોટથી 19 કિલોમીટર દૂર તેનું એપિક સેન્ટર જણાવવામાં આવેલ છે। તેના અનુસંધાને તુરંત રાજકોટ જિલ્લાના તમામ પ્રાંત અધિકારીશ્રીઓ અને મામલતદારશ્રીઓ સાથે વાત કરી પ્રાથમિક રિપોર્ટિંગ મેળવવામાં આવેલું છે અને આ અહેવાલ મુજબ કોઈપણ જગ્યાએ કોઈ નુકસાનીના સમાચારો પ્રાપ્ત થયેલા નથી। આ ઉપરાંત જે મામલતદાર કચેરીઓમાં કંટ્રોલ રૂમ ચાલુ છે તે ત્યાંથી તમામ ગામોના સરપંચ, તલાટીઓને ફોન કરીને પણ પૂછવાની સૂચના આપવામાં આવેલી છે અને આ કામગીરી હાલમાં ચાલુ છે, પરંતુ પ્રાથમિક રિપોર્ટિંગ મુજબ કોઈપણ જગ્યાએથી નુકસાનીના કોઈ અહેવાલ અત્રેને મળેલ નથી। हमारी मिशन स्कूल के टीचर्स हैं और आज सुबह बहुत ही जोर से आफ्टर शॉक आया है और हम सभी अपने काम में बिजी थे और अचानक से ये आफ्टर शॉक आया तो हम काफ़ी दंग रह गए और अभी हम वेट कर रहे हैं कि कितने रिक्टर स्केल का ये अर्थक्वेक होगा। तकरीबन 4 से 5 हम अंदाज़ा लगा सकते हैं, बट अभी न्यूज़ में हम देखेंगे कितने रिक्टर स्केल का ये अर्थक्वेक है।